ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આજે ધોરણ 11 કોમર્સમાં વિષય SPCC જેમાં આપણે છેલ્લે મુદ્દો જોયો હતો સંબોધન સુધી આપણે છેલ્લે જોઈ ગયા હતા. તો હવે તમને થોડો સમય આપું કોમેન્ટ બોક્સની અંદર કે જે તમે તમારી હાજરી પુરાવી લો. હવે બધાએ હાજરી પુરાવી લીધી છે, તો હવે આપણે 8માં આગળ જોઈએ. પાઠ 4 વાણિજ્ય પત્રનું સ્વરૂપ, જેની અંદર આપણે જોવાનું છે 4.5નો મુદ્દો, એટલે કે પત્રનો મુખ્ય ભાગ. તો પત્રનો મુખ્ય ભાગ એટલે કે બોડી ઓફ ધ લેટર, કે સંબોધન પછી તરત જ પત્રનો મુખ્ય ભાગ શરૂ થાય છે. જે આપણે અગાઉ ફોર્મેટમાં વાત કરી હતી કે જ્યારે સંબોધન પૂરું થઈ જાય બાદ તરત જ બોડી ઓફ લેટર એટલે કે પત્રનો ભાગ શરૂ થઈ જાય છે, જેની અંદર આપણે 3 ફકરા પાડવાના આવે. પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો, કે જેનેથી આપણે પત્ર લખાણમાં સરળ રહે. તો જે પહેલું છે પ્રારંભિક ફકરો, તો આપણે અહીંયા લખી પ્રારંભિક ફકરો. તો જેની અંદર પ્રારંભિક ફકરામાં શું હતું કે પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે. તો જે આપણે અહીંયા લખી, જો પહેલા તો અહીંયા લખી નાખી પછી તમને સમજાય કે પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે. અથવા પત્ર લખનારનો અથવા પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે છે. સામાન્ય પરિચય પૂરો પાડે છે. તો જે આપણે પ્રારંભિક ફકરો ની વાત કરી, તો પ્રારંભિક ફકરાની અંદર શું પહેલું, તો કે પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે. સૌ પ્રથમ આપણે જ્યારે કોઈ પણ વેપારી પેઢીને પત્ર લખતા હોય ત્યારે
તો સૌ પ્રથમ પ્રારંભિક પ્રકરણની અંદર શું લખવાનું હોય? તો કે આપણે એની જોડે જે અગાઉ વાત થયેલી હોય, કે અગાઉ એની જોડે જે કઈ પત્ર મોકલેલા હોય, લખાયેલા હોય, તો એ પત્ર વિશે આપણે ચર્ચા વિચારણા કરી અને આ પત્ર લખવો જોઈએ. અથવા તો કે પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે છે. દાખલા તરીકે જો આપણે કઈ સામેની વેપારી પેઢી વિશે આપણે કઈ ખબર ન હોય અને આપણે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ ઓર્ડર આપતે લખી હોય, કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપવાનો હોય, તો જે તે કંપનીને કે વેપારી પેઢીને આપણે આપણો સામાન્ય પરિચય પૂરો પાડવાનો હોય કે ભાઈ દાખલા તરીકે મારું નામ આ છે, અને અથવા તો જે અહીં આપણે આપણું નામ અને સરનામું, તો આપણે નામ સરનામાની વિગતમાં જ હોય છે. તો પ્રારંભિક પ્રકરણની અંદર શું લખવાનું કે દાખલા તરીકે આપણને અત્યારે આપણે જોઈએ કે ઘણા બધા શેર બજારની અંદર જોવા મળે, તો એ શેર ઉપરથી આપણે લખી શકીએ. તો વેપારી પેઢીનો જ્યારે આપણને કોઈ પરિચય ન હોય ત્યારે આપણે શું લખી શકીએ કે દાખલા તરીકે તમારી છાપામાંથી જાહેરાત વહેંચી હતી, અથવા તો ટીવીમાંથી અમે તમારી જાહેરાત જોઈ અને આ ઓર્ડર આપવા અમે પ્રેરાયા છીએ, જેથી કરીને આ પત્ર લખવા માટે અમે પ્રેરાયા છીએ. અહીંથી આપણું પત્ર લખવાની શરૂઆત થાય. ફરી પાછો કહું, પત્રની શરૂઆત પ્રારંભિક ફકરામાં કઈ રીતે લખવાની કે જ્યારે આપણે સામેની વેપારી પેઢીની, સામેવાળા વેપારી પેઢીની આપણે જે માહિતી ત્યાંથી લીધી એ માહિતી આપણે અહીંયા પૂરી પાડવી જોઈએ. જ્યારે બીજું મધ્ય ફકરો, જો મધ્ય ફકરો, તો મધ્ય ફકરો એ પત્રના હૃદય સમાન ગણવામાં આવે છે. મધ્ય ફકરામાં આ તમને શોર્ટ સમજાવું છું કે મધ્ય ફકરાની અંદર માત્ર ને માત્ર પત્ર કયા વિષય દ્વારા, કયા વિષય ઉપર પત્ર લખ્યો છે એ વિષયનું બેઠે બેઠું મથાળું, કે દાખલા તરીકે આપણે જોઈએ કે ચોકલેટનો ઓર્ડર આપતો પત્ર લખેલો હોય, તો એ વિવિધ પ્રકારની ચોકલેટ જે અહીંયા આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવવી પડે, તો મધ્ય ફકરાની અંદર આપણે વ્યવસ્થિત લખાણ લખવું જોઈએ કે ભાઈ અમારે આટલી ચોકલેટની જરૂર હોવાથી જે જે ફ્લેવરની હોય ચોકલેટ, એ ફ્લેવરની આપણે નામ લખવાનું હોય અને ત્યાર પછી એની જે વિગત હોય એ વિગત પણ લખવી પડે. એટલે મધ્ય ફકરાની અંદર ખાસ વાત એ યાદ રાખવાની કે વિષયને અનુકૂળ મધ્ય ફકરો ચર્ચવામાં આવે છે. તો જે આપણે પાઠ્યમાં જોઈએ કે બીજો ફકરો મુખ્ય ફકરો હોય, પત્રના હૃદય સમાન છે, અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે, યોગ્ય વાક્ય રચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું કરવામાં આવે, અને પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય, તો આ પત્રના મધ્ય ભાગમાં એક કરતા વધુ ફકરા પાડીને અથવા મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી કોષ્ટકના સ્વરૂપમાં યોગ્ય ગોઠવણી કરીને જણાવવામાં આવે છે. જે મેં તમને વાત કહી, તો અહીંયા આપણે પહેલું લખ્યું મધ્ય ફકરો, તો મધ્ય ફકરો એ પત્રના હૃદય સમાન ગણવામાં આવે છે. યોગ્ય વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. જે મેં તમને વાત કરી કે જ્યારે કોઈ પણ બાબત વધારે લખવાની હોય તો યોગ્ય ફકરા પાડીને વ્યવસ્થિતપણે એ બાબત આપણે લખવાની પડે. જ્યારે કોઈ બાબત એવી હોય કે આપણે કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવીએ, એટલે જ મેં તમને ચોકલેટની વાત કરી કે જ્યારે અલગ અલગ પ્રકારની આપણે ચોકલેટ જોઈતી હોય તો અલગ અલગ પ્રકારની ચોકલેટ કઈ રીતે, તો કે આપણે કોષ્ટકમાં દર્શાવવી પડે, કોષ્ટક કરવું પડે. તો અહીં લખવું પડે ક્રમ, ત્યાર પછી અહીંયા લખવું પડે ફ્લેવર, અને અહીંયા આપણે લખવું પડે નંગ, કે કેટલા નંગ જોઈએ છે. તો ક્રમ નંબર 1, ફ્લેવરમાં કઈ, તો આપણે લખી
પેલી 5 સ્ટાર કેટલા નંગ જોઈ તો 50 ના, એ રીતે જે વિગત હોય એ વિગતે આપણે કોષ્ટક બનાવી અને ચોકલેટના નામ દર્શાવવા પડે. જેમ કે દાખલા તરીકે બીજું તો કે ડેરી મિલ્ક, એ કેટલી જોઈ તો કે 60 ના. ત્યાર પછી ત્રીજું તો કે મિલ્ક સીલ, કેટલી જોઈ તો કે 50 ના. એટલે આ રીતે આપણે વિગતે કોષ્ટક ગાળીને દર્શાવવું પડે કે જેથી કરીને પત્ર મેળવનાર વ્યવસ્થિત સમજી શકે અને જે આપણો ઓર્ડર હોય સંપૂર્ણપણે તૈયાર કરી શકે. જ્યારે ત્રીજું અંતિમ ફકરો આ ત્રણે ત્રણ મુદ્દા ખાસ યાદ રાખજો. તમે જે પત્ર લખશો, કોઈ પણ બાબતનો પત્ર લખશો, એ બાબતની અંદર આ ત્રણે ત્રણ ફકરા તમારો પીછો છોડશે નહીં. ત્રણે ત્રણ ફકરા તમારે આવશે આવશે ને આવશે જ, જેના પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો ત્રણે ત્રણ ફકરા દ્વારા જ તમારા પત્ર લખવાનો થશે. હવે અંતિમ ફકરાની અંદર શું કરવાનું, તો આપણે અગાઉ જોઈ ગયા હતા કે જ્યારે મધ્ય ફકરો પૂર્ણ થઈ ગયા બાદ અંતિમ ફકરામાં આપણે એ લખવું જોઈએ. જો ખાલી અત્યારે પાઠ્યનો ઉપયોગ નથી કરતો, માત્ર ને માત્ર તમને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું, એટલા માટે કે જે અંતિમ ફકરાની અંદર તો કે જ્યારે પત્ર પૂર્ણ થઈ ગયા બાદ છેલ્લે આપણે આભાર વ્યક્ત કરતી એક લીટી લખવી જોઈએ. એટલે કે પત્ર પૂર્ણ થઈ ગયા બાદ આપણે આભાર વ્યક્ત રજૂ કરવો જોઈએ. અને છેલ્લે જો ઓર્ડર આપતો પત્ર હોય તો છેલ્લે એવું લખવાનું કે જો આપના ભાવ અને તાલ, ભાવ તાલ અને કિંમત, એટલે ભાવ કિંમતમાં જે ગણ હોય અમને અનુકૂળ હશે, એટલે કે આપના ભાવતાલ અમને અનુકૂળ હશે તો ભવિષ્યની અંદર મોટા ઓર્ડર આપીશું એવી સહ અપેક્ષા જણાવીએ છીએ. આવું આપણે પત્રની અંદર અંતિમ ફકરાની અંદર લખાણ કરવું જોઈએ અને ત્યાર પછી આભાર વ્યક્ત કરીને નીચે આપણે આપણી સહી કરીને પત્ર પૂર્ણ કરવો જોઈએ. તો હવે આપણે પાઠ્યમાં જોઈએ કે પત્રના ત્રીજા ફકરાને સમાપન ફકરો પણ કહી શકાય. તો જે આપણે અહીં લખી કે પત્રના ત્રીજા ફકરાને સમાપન ફકરો પણ કહી શકાય. આ ફકરામાં પત્ર લેખક પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે, જો પત્ર લેખક પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આગળ વધે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનવાનો પ્રયત્ન કરે. અહીંયા એ બાબત ખાસ નોંધવી કે અંગ્રેજીમાં થતા પત્ર વ્યવહારના પત્રના અંતિમ ફકરાને શુભેચ્છા દર્શક સમાપન પહેલા વાક્યો નીચે મુજબ લખી શકાય. જે આપણે જોઈ કે આપણે ગુજરાતીમાં લખી આભાર, જ્યારે અંગ્રેજીમાં આપણે શું લખ્યું, થેન્ક યુ. તો જેવા શબ્દ ઉમેરીને આપણે પત્ર પૂરો કરવો જોઈએ અને ત્યાર પછી જે આપણી સહી હોય એ સહી કરવી પડે. હવે ત્યાર પછી તો કે ચોથો મુદ્દો શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન ની અંદર કે જે રીતે પત્રની શરૂઆતમાં યથાયોગ્ય સંબોધન કરવામાં આવે
એજ રીતે પત્રના અંતમાં અનુરૂપ શુભેચ્છા દર્શક સમાપન કરવું જોઈએ. જે રીતે પત્રની શરૂઆતમાં સંબોધન દર્શાવેલું હોય એ જ રીતે પત્ર પૂર્ણ થઈ ગયા બાદ પણ શુભેચ્છા દર્શક સમાપન કરવું જોઈએ. કે શુભેચ્છા દર્શક સમાપન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનાર વ્યક્તિની સંબંધના નિકટતા વિશે ખ્યાલ આવે. જે શુભેચ્છા દર્શક સમાપન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનાર વચ્ચે જે નિકટતાનો ખ્યાલ રહેલો છે, એટલે કે સંબંધની નિકટતા રહેલી છે, એના વિશે આપણને ખ્યાલ આવે. અગાઉ જોયું તેમ સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન આ બે ભાગ એકબીજા સાથે સીધો સંબંધ ધરાવે. જો સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન આ બંને સીધો સંબંધ ધરાવે છે. સંબંધ માત્ર વ્યવસાયિક છે કે નિકટના છે તે સંબોધન અને સમાપન પરથી ખ્યાલ આવે. કે જેમ કે આપણે જોઈ કે ડિયર સર, આપણે લખી ડિયર સર, હવે આ માત્ર શું લખ્યું? શુભેચ્છા દર્શક સમાપન. હવે ત્યારે જ્યારે ઇંગ્લિશમાં આપણે શું લખી, તો કે યોર ફેથફુલી. કે જે આપણે શુભેચ્છા દર્શક સમાપનની અંદર, એટલે કે ફોર્મલ તો કે ઔપચારિક વાણિજ્ય પત્ર વ્યવહાર માટે વધુ પ્રચલિત, જ્યારે યોર ટ્રુલી કે જે મૈત્રીભર્યો સંબંધ દર્શાવે, તો ત્યારે અત્યંત અનૌપચારિક ઘનિષ્ઠ સંબંધ એટલે કે ઘનિષ્ઠ મૈત્રીવાળા પત્રોમાં વપરાય છે. કે જ્યારે ગાઢ સંબંધ રહેલો હોય, આપણે જે વ્યક્તિ સાથે ગાઢ સંબંધ રહેલો હોય, ત્યારે માત્ર ને માત્ર આપણે અહીં શું લખે, યોર્સ ટ્રુલી. યોર્સ ટ્રુલી પણ કહેવાય, અથવા તો માય ડિયર જહાન, આપણા પ્રિય એટલે કે આપણા ઘનિષ્ઠ સંબંધ, હાવ નજીકના સંબંધ હોય એને આપણે આ રીતે પત્ર લખી શકીએ. ત્યાર પછી સહી હસ્તાક્ષર. તો કે શુભેચ્છા દર્શક સમાપન પછી પત્ર લખનાર પોતાની સહી કરે છે. જો જ્યારે પત્ર પૂરો થઈ ગયા બાદ જે આપણે લખી કે યોર્સ ફેથફુલી, તો આપણે ગુજરાતી શું લખે, લિખિતાન, આપનો વિશ્વાસુ. આ પત્ર પૂર્ણ થઈ ગયા બાદ આપણે જ્યાં અહીંયા લખી, તો આપણે અહીંયા જે વ્યક્તિ હોય, એક્સ વાય ઝેડ જે વ્યક્તિ હોય, એ વ્યક્તિને આપણે નામ લખવું પડે, અથવા તો એની સહી કરવી પડે, અથવા એનો જે હોદો હોય એ હોદો દર્શાવવો પડે. એટલે જે આપણે સહી છે હસ્તાક્ષરની અંદર, તો અહીંયા આપણે એની વાત કરવાની. તો કે શુભેચ્છા દર્શક સમાપન પછી પત્ર લખનાર પોતાની સહી કરે અથવા તો તેનું આખું નામ લખે, અને જો પત્ર લખનાર ટૂંકી સહી કરવાનું પસંદ કરે અથવા સહી અવાચ્ય હોય, તો તેની સહી બાદ કૌંસમાં તેનું નામ લખવું જરૂરી છે. સહી પત્રમાં ઉલ્લેખ કરાયેલી બાબતને અને પત્રના લખાણને અધિકૃત બનાવે. તો જ્યારે માનો કે કોઈ વ્યક્તિની સહી એવી હોય કે આપણને ખુદને ઉકલાતી ન હોય, ત્યારે એવા વ્યક્તિએ કૌંસની અંદર પોતાનું નામ લખવું ફરજિયાત છે. પત્રમાં વર્ણવાયેલ દરેક બાબતો સાથે પત્ર લખનાર સહમત છે તેવું સહી દ્વારા ફલિત થાય. સહી હંમેશા સ્વ હસ્તાક્ષરમાં હોય, પરંતુ આજકાલ કોમ્પ્યુટર દ્વારા લખાયેલ પત્રમાં સહી જોવા મળતી નથી, અથવા તો ડિજિટલ સિગ્નેચર મૂકવામાં આવે છે. જો સામાન્ય અર્થમાં કહીએ તો સહી હંમેશા સ્વ હસ્તાક્ષરે જ લખવામાં આવે, પણ આજના કોમ્પ્યુટર યુગમાં ડિજિટલ સિગ્નેચર મૂકી દેવામાં આવે છે. કે આપણે જોઈએ કે આપણી સહી માત્ર ને માત્ર ડિજિટલ સિગ્નેચર એટલે કે કોપી કરીને
લખી શકે છે કે આજના પત્ર વ્યવહારમાં સિગ્નેચર જોવા મળતી નથી, અથવા તો જે સહીનો સામાન્ય નમૂનો આપેલો છે કે જેમ મેકવાન પાઠ્યમાં ધ્યાન રાખજો, જેમ મેકવાન એ ખાલી તમને સામાન્ય નમૂનો આપેલો છે, જ્યારે પત્ર લખનાર જ્યારે પત્ર લખનાર વેપારી પેઢીનો સ્વતંત્ર રીતે માલિક હોય, તો જ્યારે પત્ર લખનાર વેપારી પેઢીનો સ્વતંત્ર રીતે માલિક હોય ત્યારે નીચે મુજબ સહી કરે, એટલે કે એમ કે સુનિલરાજ, એમ કે સુનિલરાજ પછી કઈ રીતે સહી કરે, તો કે ભાગીદાર પેઢીના સંદર્ભે સહીનો નમૂનો એ રીતે. જો ભાગીદાર પેઢીમાં સિંગલ ટ્રાન્સપોર્ટ વતી મુનાસિંહ યાદવ, તો અહીંયા છે હસ્તાક્ષર, તો કે જ્યારે કંપનીનો માલિક પોતે હોય, કંપનીનો માલિક પોતે, તો દાખલા તરીકે જે એમ ત્રિવેદી, જ્યારે ભાગીદારી પેઢી હોય તો દાખલા તરીકે ટ્રાન્સપોર્ટ હોય તો કે ગણેશ ટ્રાન્સપોર્ટ વતી આર એમ દેસાઈ, એટલે કે જે આર એમ દેસાઈ નામનો વ્યક્તિ છે એને સહી કરી, કોના વતી, તો કે ગણેશ ટ્રાન્સપોર્ટ વતી. જ્યારે જેમ ત્રિવેદી છે તો કે એ પોતાએ સહી કરેલી છે, એટલે કે કંપનીનો માલિક પોતે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં તો કે આર એમ દેસાઈ નામનો વ્યક્તિ છે, તો એ ભાગીદારી પેઢીમાં એનો સમાવેશ થયેલો હોવો જોઈએ. હવે ત્યાર પછી તો કે બીજા વતી સહીનો અધિકાર. જો બીજા વતી સહીનો અધિકાર, તો અહીંયા આપણે જોઈએ બીજા વતી સહીનો અધિકાર, એટલે કે મુખ્યત્યારનામા દ્વારા સહી કરવાનો અધિકાર, એટલે કે મુખ્યત્યારનામા દ્વારા સહી કરવાનો અધિકાર. કે સંસ્થા કે પેઢીમાં ઊંચો હોદ્દો દરજ્જો ધરાવતી વ્યક્તિ જ્યારે કોઈ નિયત સમય માટે સંસ્થા કે પેઢીમાં ગેરહાજર રહેવાના હોય, ત્યારે તેવી વ્યક્તિ પત્રમાં તેમને બદલે સહી કરવાનો હક અન્ય વ્યક્તિને અથવા કાયદાકીય કાર્યવાહી કરીને આપે, જેથી સંસ્થા કે પેઢીનો રોજિંદો વ્યવહાર અટકી પડે નહીં. દાખલા તરીકે આપણે જોઈએ બીજા વતીશયનો અધિકાર, તમને આપણા અર્થમાં આપણા શબ્દમાં તમને સમજાવું કે દાખલા તરીકે હું ઇકો અને એસપીસીસી બે વિષય લઉં છું. હવે જ્યારે તમે સ્કૂલે આવો, તમને હોમવર્ક બતાવવા અહીંયા બોલાવેલા હોય, તો ત્યારે અમુક સંજોગોના કારણે એવું બને કે હું પોતે ગેરહાજર હોઉં, હું પોતે ગેરહાજર હોઉં, તો તમે ઇકોનોમિક્સ અને એસપીસીસીનો લેશન કોને બતાવો, કઈ રીતે બતાવો? તો ડાયરેક્ટ જે અહીંયા સાહેબ હશે એ સાહેબ શું કરશે, મારો સંપર્ક કરે, ફોન કરે અને પૂછે કે સાહેબ તમારા લેશન છે, તો અમે કહી શકીએ કે હા મારું લેશન છે, તો એ તમે ચેક કરી નાખજો. અને મારે કહેવાનું હોય કે અહીંથી આટલા ચેપ્ટર ચાલેલા છે, એટલે આટલા ચેપ્ટરનું લેશન હશે, તો જે સાહેબ મારા થ્રુ જે સાહેબ લેશન તમારું ચેક કરે, એ સાહેબ નીચે એની સહી કરશે, એટલે કે મને ખ્યાલ આવે કે મારું લેશન કોણે ચેક કરેલું છે, કે નીચેની સહી હોય, એટલે કે બીજા વતી સહીનો અધિકાર. કે ક્યારેક જુદા જુદા વિભાગના વડાઓ તેમના અધિકારીને પત્ર વ્યવહાર માટે તેમના વતી સહી કરવાની સત્તા આપે, અને આ પ્રકારની સહી જે વ્યક્તિને કાયદાકીય રીતે અધિકાર અપાયેલા હોય તે જ કરી શકાય. અને આ પ્રકારની સહી નીચે પ્રમાણે કરવામાં આવે. દાખલા તરીકે તમે પાછીમાં જુઓ કે આર એમ પરમાર, આર એમ પરમાર કે જે મેનેજર સેલ્સ છે, કે ધી ઓસ્કાર કેમિકલ્સ લિમિટેડ વતી, ઓસ્કાર કેમિકલ્સ લિમિટેડ વતી જે મેનેજર છે, સેલ્સ મેનેજર છે,
કે આર્યમ પરમાર, તો અહીંયા જે બીજાવતી શૈનો અધિકાર એટલે અહીંયા આપણે પૂર્ણ કરી, અને ત્યાર પછી વાણિજ્ય પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગની વિસ્તૃત ચર્ચા જે આપણે આગલા લેક્ચરમાં કરીશું, એટલે કે આગલા લેક્ચરમાં વાણિજ્ય પત્ર વ્યવહારના પ્રસંગોપાત ભાગની ચર્ચા કરવાની છે. 4.5 નો મુદ્દો અહીંયા આજે આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીશું, અને જે જે તમને આ પ્રશ્નની અંદર ખાસ કરીને પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો ન સમજાય ત્યાં સુધી તમારે પાઠ્યની અંદર જે વ્યવસ્થિત ફકરો આપેલો છે એ ફકરો તમારે વાંચી જ રાખવાનો. જો ન સમજાતું હોય, જો ન સમજાતું હોય તો એની નીચે તમારે અંડરલાઈન કરી રાખવાની, કે જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે તમે પૂછી શકો કે સાહેબ આ વસ્તુમાં કે આ ફકરાની અંદર ખબર નથી પડતી, તો ત્યારે તમને શીખવાડી આપીશ. પણ હજી પત્રના ચેપ્ટર આપણે ચાલુ કરેલા નથી. જ્યારે પત્રના ચેપ્ટર ચાલુ કરશું ત્યારે ત્રણે ત્રણ ફકરા વિશે ફરી પાછો હું ત્યારે તમને પણ સમજાવીશ. તો અહીંયા આજે આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ.